મારે મરવું નથી, મને બચાવી લો, કંઈ પણ કરો પણ મને બચાવી લો. એ વૃદ્ધ સજ્જનનું ગળું ભરાઈ આવ્યું. ઉપસેલી નસો વાળા એમના સૂખા બરછટ હાથે એમણે ખુરશીના હાથા એવી રીતે પકડી રાખ્યા કે એ છોડી દેશે તો એમને મૃત્યુ ઉંચકી લઈ જશે. કેન્સર વધી ગયું છે, યુવાન સ્ત્રી ડોક્ટરે કોઈ પણ શબ્દ ચોર્યા વગર કહ્યું. એટલે કે કોઈ આશા નથી? એ વૃદ્ધે કહ્યું કે તમે આવું ના કહો, તમે એમ કહો કે આશા છે. તમે રિપોર્ટ્સ ફરીવાર જુઓ, તમે તમારા સિનિયર્સની સલાહ લો, કદાચ નિદાનમાં ભૂલ હશે. તમે તો ડોક્ટર છો, છેવટે એમ કહો કે કેન્સર જીવલેણ નથી, પણ મારે મરવું નથી. આવું ઘણા દિવસો ચાલ્યું. એ આવતા અને નિરાશામાં સરી પડતા અને જોડે ડોક્ટરને પણ ખેંચી લેતા. ડોક્ટર પણ શરૂઆતમાં એમને સાંત્વના આપતા, પણ પછી એ પણ કંટાળ્યા. એમને થયું કે એમની છોકરી કરતા પણ નાની ઉંમરના એ છે, તો આ 90 વર્ષના વૃદ્ધ એમની પાસેથી સાંત્વનાની અપેક્ષા કેમ રાખતા હશે? એ વૃદ્ધ ફરી આવ્યા અને કીધું, મને બચાવી લો, મારે મરવું નથી કારણ કે હું પ્રેમમાં છું. આ સાંભળી ડોક્ટર સ્તબ્ધ થઈ ગયા. પ્રેમમાં અને આ ઉંમરે? ડોક્ટરને પોતાના સાંભળેલા શબ્દ પર વિશ્વાસ નહોતો થતો. ત્યારે એ વૃદ્ધે કહ્યું કે હું ભાગલા પછી મારી પત્ની અને 4 બાળકો સાથે અહીં આવ્યો. શરૂઆતના મુશ્કેલીઓના સમયમાં મારી પત્નીએ મને ખૂબ સાથ આપ્યો. અમે 6 જણ રોજ રાત્રે જે પણ કંઈ મળ્યું એ સાથે મળીને ખાતા અને એકબીજાને ખવડાવતા. થાકીને તૂટી પડ્યો હોઉં ત્યારે મારી પત્ની મારા ખભા પર હાથ મૂકીને કહેતી, આપણે જોડે છીએ, નવી જિંદગી જરૂરથી મળશે. અને હું પાછો મારી ભાંગેલી કમર સીધી કરી વિશ્વાસપૂર્વક કામે લાગી જતો. મારે મારી પત્ની માટે જીવવું છે. એમની વચ્ચેનો આ પ્રેમ ડોક્ટરને સ્પર્શી ગયો. એમને એમની અધીરાઈ પર શરમ આવવા લાગી. આ ઉંમરે પણ આવો પ્રેમ જોઈ ડોક્ટર બોલી ઉઠ્યા કે આવા પ્રેમ માટે તો લોકો ઝંખતા હોય છે, પણ મળતો નથી અને તમને મળી ગયો. ત્યારે વૃદ્ધે કીધું, ના, એવું નથી. જો તમે ખુલ્લી આંખે જોશો તો આવો પ્રેમ આસપાસ જ છે. એ પછી એ વૃદ્ધ ક્યારે આવ્યા નહીં. થોડા સમયમાં એમના મૃત્યુના સમાચાર મળ્યા અને એના અઠવાડિયા પછી એમનો દીકરો મેડિકલના પેપર્સ લેવા આવ્યો. ત્યારે ડોક્ટરે એમને પૂછ્યું, કેવી હતી એમની અંતિમ ક્ષણ? તો એમણે કીધું, પીડાની બહુ ફરિયાદ નતા કરતા, બસ વારે વારે માં સામે જોઈ લેતા. એમનો જીવ જતા થોડી વાર લાગી. ડોક્ટરે પૂછ્યું, અને તમારા માં? એમણે કીધું, માં છેલ્લા 20 વર્ષથી અંધ છે. પિતાજીએ એમની બધી જ જવાબદારી ઉપાડી લીધી હતી. અમે કીધું કે નર્સ રાખીએ, કેરટેકર રાખી દઈએ, પણ પિતાજીએ કીધું કે આટલા વર્ષો એણે મારી સેવા કરી તો હવે હું એની સેવા કરીશ. બંને વચ્ચે પુષ્કળ પ્રેમ, પણ છેવટે જોડી તૂટી. ડોક્ટરે કીધું, તમારા માને બહુ દુઃખ થયું હશે ને? એમ તો એ શાંત હતી, બહુ બોલી નહીં, નીચે જોઈ બસ રડ્યા કરતી. ડોક્ટરે કીધું, કેમ તમે હતી શબ્દ વાપર્યો? ત્યારે એમણે કીધું કે પિતાજીના મૃત્યુના 4 દિવસ પછી માં પણ મૃત્યુ પામી. તો રાત કે જઝબાતમાં સોનલ પરીખની વાર્તા સાથે હું એજે દેવાંશી. આવો પ્રેમ હોય તો ક્યારે કોઈને મરવાની ઈચ્છા ના થાય, અને મરી પણ જવાય તો મૃત્યુ પછી પણ સાથ ના છૂટે. તો મિત્રો, તમે પ્રેમ વિશે શું માનો છો? તમારા માટે પ્રેમ શું છે એ અત્યારે જ નીચે કોમેન્ટમાં લખો, હું પણ લખું છું. આપણે એકબીજાના વિચારો જાણીએ.